સુરતના વરાછા વિસ્તારની આ ઘટના કે જ્યાં પોલીસ કર્મીની કારમાંથી લાખોનો દારૂ ઝડપાયો છે. પોલીસ કર્મી અને હોમગાર્ડ વધુ દારૂ જોઈને લાલચમાં આવ્યા. કેસ બનાવ્યા વગર જ દારૂ પોતાની કારમાં પોલીસ કર્મીએ ભરી લીધો. પોલીસ કર્મીએ દારૂ ભરેલી કાર પાલિકાના પાર્કિંગમાં છુપાવી દીધી હોય વરાછા પોલીસને બાતમી મળતા તપાસ શરૂ કરવામાં આવી. કાર માલિક પોલીસ કર્મી ફરાર થઈ ચૂક્યો છે, જ્યારે હોમગાર્ડ ઝડપાઈ ચૂક્યો હોય. પોલીસ કર્મી લખન વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને હોમગાર્ડની ધરપકડ કરી પોલીસ કર્મીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. પોલીસે કાર સહિત કુલ 6.27 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જે પ્રકારની હાલ માહિતી સામે આવી રહી હોય કે જ્યાં સુરતમાં જે પોલીસ હોય તે જ આ પ્રકારનું કૌભાંડ આચરતા હોય છે. આ પ્રકારની માહિતી જે સામે આવી રહી હોય કે પોલીસ જે બાતમીના આધારે દારૂ ઝડપતી હોય છે, ત્યારે હવે આમાં તો પોલીસ વરાછા કેસ છુપાવવામાં આવી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારની ઘટનામાં કે જ્યાં એક પોલીસ કર્મીની કારમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. પોલીસ કર્મી અને હોમગાર્ડ વધુ દારૂની લાલચમાં આવ્યા. કેસ બનાવ્યા વગર જ દારૂ પોતાની કારમાં પોલીસ કર્મીએ ભરી લીધો. પોલીસ કર્મીએ દારૂ ભરેલી કાર પાલિકાના પાર્કિંગમાં છુપાવી વરાછા પોલીસે બાતમી મળતા તપાસ શરૂ કરવામાં આવી. કાર માલિક પોલીસ કર્મી ફરાર હોય, જ્યારે હોમગાર્ડ ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ કર્મી લખન જે વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યો છે. રાજ મુદ્દે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ચૂક્યા છે. તો જે બળદેવ, જે પ્રકારે હાલ માહિતી સામે આવી કે પોલીસ જ આ પ્રકારની જે દારૂનું આજે છે તેમાં સામે આવી રહ્યું છે, તેમનું નામ સામે આવી રહ્યું છે. કારણ કે પોલીસ જે દારૂ ઝડપતી હોય છે અને એક શખ્સોને ઝડપતી હોય છે, ત્યારે હવે પોલીસ જ આ કેસમાં સામે આવી. શું છે વધુ માહિતી? જે ઇમાની આપને જણાવી દઉં કે સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. પોલીસ કર્મીની કારમાંથી લાખોનો દારૂ ઝડપાયો છે. પોલીસ કર્મીએ દારૂ સાથે પોલીસ કર્મીની ગાડીમાંથી દારૂ ઝડપ્યો. એક પોલીસ કર્મી અને એક હોમગાર્ડ દારૂની જે લાલચ જોઈ, ખાસ કરીને દારૂની હેરાફેરી, પોતાની કાર પોલીસ કર્મીએ અન્ય ગાડીમાંથી પોતાની ગાડીમાં દારૂ ભર્યો છે. 6.57 લાખમાં દારૂ ઝડપ્યો છે. હોમગાર્ડ અને પોલીસ કર્મીની આ ભૂમિકા સામે આવી છે, ત્યારે પોલીસ કર્મી ફરાર છે. હોમગાર્ડની વરાછા પોલીસે ધરપકડ કરી છે. કાર માલિક પોલીસ કર્મી ફરાર થયો છે, જ્યારે હોમગાર્ડ ઝડપાયો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ ની ગાડીમાં દારૂ ઝડપાયો છે. શિવરદેવજી, આપનો ખૂબ જ આભાર સમગ્ર માહિતી જણાવવા બદલ. તો જે પ્રકારે હાલ માહિતી સામે આવી રહી હોય કે પોલીસ જ આ કેસમાં સામે આવી રહી છે. પોલીસ કર્મીએ દારૂ ભરેલી કાર પાલિકાના પાર્કિંગમાં છુપાવી હોવાની માહિતી સામે આવી. વરાછા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં નાઇટ હતી. એ નાઇટ દરમિયાન પીસીઆર ઉપર ફરજ બજાવનાર લખન ભરતભાઈ અને બીજો એક હોમગાર્ડ મિલનભાઈ વિરાણી, એ બે જણાએ રાતના સમયમાં એક બનાવ બનેલો, જે બાબતે બંનેના વિરુદ્ધમાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ બનાવની વિગત એવી છે કે આ જે પરમ દિવસ રાતના જે હોમગાર્ડ છે, એને એવી બાતમી મળી કે કોઈ ગાડીમાં દારૂ આવવાનો છે અને એ દારૂ લઈને કોઈ માણસ પસાર થવાનો છે, બીજા માણસને ડિલિવરી આપવાનો છે. એટલે બાતમી એને લખન ભરતભાઈને આપી. એટલે લખન ભરતભાઈ અને બંને જણા જે છે, પોલીસવાળા અને હોમગાર્ડ, એ પીસીઆર વાનવાળાને કે અમે થોડી વારમાં આવીએ છીએ એવું કહી, અને પછી એ જે ગાડીની પટેલનગર સોસાયટીમાં ગાડી પાર્ક કરી છે સ્વિફ્ટ, એમાં દારૂ છે એવી બાતમી હતી. તો પટેલનગરમાં જઈ અને એ લોકોએ ગાડી જોઈ અને રાહ જોતા હતા કે ગાડી પાસે કોઈ આવે. જ્યારે ગાડી પાસે એક બાઇકવાળો માણસ બે માણસોને ઉતારી ગયો, ત્યારે બે માણસોને પકડે અને ગાડીમાં એમણે જોયું તો ગાડીમાં દારૂ હતો, વિદેશી દારૂ હતો. તો પછી એ જે ગાડી હતી એને દારૂ અને પેલા બે માણસો સાથે એને લઈ ગયા અશ્વિની કુમાર પાસે, જે બ્રિજ છે એ બ્રિજની નીચે લઈ ગયા માણસને. એ જગ્યાએ કોઈ ખાસ અવર જવર નહોતી, તો ત્યાંથી લોકોએ દારૂની હેરફેર કરી. વરાછા